હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત આજે આપણે ગણિતના પીરિયડમાં પ્રકરણ પાંચ માહિતીનું નિયમન એનું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો દાખલો નંબર પાંચ ગ્રાફ પોથીમાં જોઈશું ચાલો ગ્રાફ પોથીમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો દાખલો નંબર પાંચ અને આલેખ નંબર ચોવીસ મારા અગાઉના વિડીયો સાથે મેં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો દાખલો બે ત્રણ અને ચાર માટે લિંક મોકલાવી હતી તમે એ લિંક ખોલીને દાખલો ગણી લીધો હશે ચાલો હવે આપણે દાખલો નંબર પાંચ જોઈશું એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે માહિતીનો પાયચાર્ટ તૈયાર કરો ચાલો વિદ્યાર્થી મિત્રો તમને અહીં એક બ્રેકેટ બતાવ્યું છે બ્રેકેટમાં જોશો તો ભાષા એટલે કે ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી સિંધી આ પાંચ ભાષા બતાવી છે અને આ ભાષા બોલનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવી છે હવે ભાષા કેટલી છે પાંચ અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે બોતેર હવે જોશો તો વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતીમાં ચાલીસ છે અંગ્રેજીમાં બાર ઉર્દુમાં નવ હિન્દીમાં સાત અને સિંધીમાં ચા હવે આ ભાષા જાણનાર વિદ્યાર્થીઓની સંખ્યા પરથી આપણે વૃતાંશ કોણ બનાવવાનો રહેશે વૃતાંશ કોણ એટલે આપણે રચવા માટે જે અંશ માપની જરૂર પડે છે તે એટલે માપ એટલે કે વૃતાંશ કોણ હવે જોશો તો ગુજરાતી ભાષા તો ગુજરાતી ભાષા માટે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ચાલીસ અને ચાલીસ એ વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલે એના છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મૂકવાની રહેશે ચાલો તો ગુજરાતી ભાષા માટેના વૃતાંશ કોણ શોધવા માટે ચાલીસ ના છેદમાં કુલ સંખ્યા બોતેર ગુણ્યા ત્રણસો ને સાહીઠ હવે ભાગ છેદ ઉડાસો એટલે ચાલીસ ગુણ્યા પાંચ બરાબર બસો અંશ ત્યાર પછી નંબર બે અંગ્રેજી ભાષા માટે અંગ્રેજી ભાષા બોલનાર વિદ્યાર્થીઓ કેટલા છે બાર એટલે બારના છેદમાં કુલ વિદ્યાર્થીઓ ગુણ્યા ત્રણસો ને સાહીઠ જો વિદ્યાર્થી મિત્રો આપણને અંશમાપની જરૂર પડે છે માટે ભાષા ઉર્દુ ભાષા બોલનાર વિદ્યાર્થીઓ નવ છે તો નવ છેદમાં બોતેર બોતેર ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ બરાબર નવ ગુણ્યા પાંચ બરાબર પિસ્તાળીસ અંશ ચોથી હિન્દી ભાષા હિન્દી ભાષા બોલનાર વિદ્યાર્થીઓ સાત છે એટલે સાતના છેદમાં ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ અંશ ચાલો અહીં આપણે વૃતાંશ કોણ એના માટે એટલે કે આ કોણ માટે આપણને અંશ માપ મળી ગયા છે તો હવે આપણે આ માપ પરથી પાઇચાર્ટ રચીશુ પાઇચાર્ટ માટે તમારે પરિકર સ્કેલ અને કોણ માપક લઈ લેવાના રહેશે ચાલો હવે આપણે શરૂઆત કરશું પરિકરમાં પેન્સિલ ફિટ કરી દો અને પાંચ સેમીનો માપની ત્રિજ્યા લઈને આવી રીતે એક વર્તુળ તૈયાર કરો મેં સ્કેચ પેનનો ઉપયોગ કર્યો છે તમારે સ્કેચ પેનથી કરવાનું નથી તમારે પેન્સિલથી કેન્દ્ર ત્રિજ્યા લઈ લો આવી રીતે અહીં સુધી વર્તુળ સુધી એક લાઈન દોરી લો સરસ ચાલો હવે જોઈશું આપણે અંશ માપ અંશ માપમાં પહેલો છે બસો અંશનો એટલે બસો અંશનો ખૂણો રચાય નહીં કારણ કે આપણા કોણ માપકમાં એકસો એસી સુધી જ આપણે દોરી શકીએ છીએ જુઓ સરળ કોણ ખ્યાલ આવ્યો અને આપણું પહેલા ખૂણાનું માપ છે બસો એટલે આ ખૂણો આપણે છેલ્લે રાખીશું આપણે અહીંથી શરૂઆત કરશું સાઠ અંશનો ચાલો પહેલો ખૂણો રચીએ સાઠ અંશનો તો આ પહેલી લાઈન છે એની પર આપણે કોણ માપક મૂકીએ ચાલો મૂક્યો તમે દોરી લીધી સરસ હવે આપણે ત્યાં લખી નાખશું અંગ્રેજી કારણ કે અહીંયા અંગ્રેજી બતાવ્યું છે એટલે આપણે અંગ્રેજી લખશું ચાલો બીજો ખૂણો છે પિસ્તાળીસ નો એટલે હવે બીજો ખૂણો રચીએ છે માટે બીજી લાઈન પર હવે કોણ માપક મૂકીશું આપણે ચાલો બીજી લાઈન પર કોણ માપક મૂક્યું જુઓ ખ્યાલ આવ્યો સરસ ચાલ કોણ માપક મૂકીને આપણે બીજો ખૂણો કેટલો દોરવાનો છે પિસ્તાળીસ અંશ નો એટલે હવે પિસ્તાળીસ નું માપ લઈશું આપણે બરાબર જુઓ માપ તમારું શૂન્ય દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ એની વચ્ચે પિસ્તાળીસ ડોટ કરો અને એક કરી લો એ ત્યાર પછી હવે આપણે પાંત્રીસ નો રચવાનો છે હવે પિસ્તાળીસ નો જે રચ્યો ત્યાં લખી નાખશું આપણે ઉર્દુ હવે ત્રીજો રચ્ય છે પાંત્રીસ અંશ નો એના માટે હવે ત્રીજી લાઈન એની પર કોણ માપક મૂકો ચાલીસ માં વચ્ચે છે પાંત્રીસ ય કરો અને યાથી તમે એક લાઈન કેન્દ્રબિંદુ સુધી લઈ લો બરાબર સરસ ત્યાં લખી નાખો હિન્દી ચાલો ત્યાર પછી આપણે ચોથો ખૂણો બનાવવાનો છે વીસ અંશ નો હવે વીસ અંશ નો ખૂણો બનાવવા માટે ચોથી ચોથી લાઈન પર પર આપણે મૂકીશું મૂકીશું અને વીસ અંશ નો ખૂણો જુઓ વિદ્યાર્થી મિત્રો બરાબર વીસ પર વોટ આવી રીતે મૂકી દો અને ત્યાંથી આપણા કેન્દ્ર બિંદુ સુધી એક લાઇન લઈ લો ચાલો થઈ ગયું હવે બાકીનો જે ભાગ લખી નાખશો ચાલો તમારો આ પાઇચાર્ટ તૈયાર થઈ ગયો જેનો બાકી હોય એ દાખલો પાંચમો આ વિડિયો જોઈને પૂર્ણ કરી નાખશે હવે આપણું સ્વાધી પાંચ પોઈન્ટ બે પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે સ્વાધ્યાય પાંચ ત્રણ જોઈશું સ્વાધ્યાય પાંચ જો ત્રણ જોવા પહેલા આપણે થોડુંક યાદ રાખો સીડબલ્યુ ની નોટમાં સમજીને લખવાનું રહેશે